પરિણામી ચૂંટણીના આજરોજ જાહેર થયેલા પરિણામમાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠક અને 5 બેઠક અપક્ષ ફાળે ગઈ હતી. ઉમરગામ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાના આજે જાહેર થયેલ પરિણામોમાં 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પાલિકા પર સત્તાની હેટ્રિક મારી છે. ઉમરગામની કુમરતાળામાં આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેના પરિણામો જાણવા માટે રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ, ટેકેદારો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભારે ઉત્સુકતા વચ્ચે હાથ ધરાયેલ મતગણતરીમાં કુલ 7 વોર્ડથી વોર્ડ નંબર 3, 5, 6માં ભાજપની આખી પેનલનો વિજય થયો હતો, જ્યારે વોર્ડ નંબર 1 અને 7માં કોંગ્રેસની પેનલે મેદાન માર્યું હતું, જ્યારે વોર્ડ નંબર 4માં સચિન માછીની અપક્ષની પેનલે કબજો જમાવ્યો હતો, તો વોર્ડ નંબર 4માં 3 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ કુલ 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ, 8 બેઠકો પર કોંગ્રેસ અને 5 બેઠકો પર સચિન માછીની પેનલના ઉમેદવારોએ વિજેતા થયા છે. આમ ભાજપે ઉમરગામ નગરપાલિકા પર ભાજપની સત્તાની હેટ્રિક મારીને વર્ચસ્વ જમાવી રાખ્યું છે, તો કોંગ્રેસે આ વખતે પાલિકામાં પોતાનું કદ વધાર્યું છે, તો સચિન માછીએ ઉમરગામના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. જોકે ભાજપની સત્તા નિશ્ચિત થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો ને આવનાર દિવસોમાં ભાજપ ઉમરગામનો તમામ ક્ષેત્રે વિકાસ કરવાની ખાતરી આપી હતી. અમે ત્રીજી વાર સત્તાની હેટ્રિક કરી છે બીજેપીની નગરપાલિકા ઉમરગામમાં. 3 વાર ભાજપનો જ્યારથી નગરપાલિકા બની 3 વાર અમે આવ્યા છે ને ત્રીજી વાર આ હેટ્રિક અમને મળી છે ને પ્રજાએ જે સાથ સહકાર આપ્યો છે અને અમારા જે કાર્યકર્તા ઉત્સાહથી જે કામ કર્યો છે એમાં અમને 15-15 સીટ પર મતલબ જીતી છે અને 28માંથી 15 અમારી રહી છે અને અમને એવી આશા છે કે અમે તો એના માટે અમે બોડી બનાવી દઈશું અમારી નગરપાલિકાની અને સુંદર બોડી બનશે. સારા ચહેરા એવા છે અત્યારે અમારી જે બોડીમાં ભણેલા ગણેલા વકીલોથી લઈને સારી કેન્ડિડેટ અમે સારા લીધા હતા એટલે પ્રજાને અમને મળ્યો છે એનો લાભ મળશે પ્રજાને બી અને અમે સારી રીતે કામ કરી શકશું અને એવા સક્ષમ માણસો બી અમારી પાસે છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.